हेलो डियर स्टूडेंट्स, आज आपने स्टैंडर्ड 12 यूनिट नंबर 5 रीड टू नी पोयम नो मेन आर फॉरेन भणीशू। नो मेन आर फॉरेन बाय जेम्स कीगर्व। नो मेन आर फॉरेन एटले कि कोई लोको विदेशी नथी। नो मेन आर फॉरेन, कोई लोको विदेशी नथी। आ पोयमनी अंदर वसुधैव कुटुंबकमनी भावनाने व्यक्त करवामां आवी छे। समग्र विश्व एक परिवार छे अने परिवारनी अंदर कोई पण व्यक्ति अजाण्या होता नथी। बंधुत्वनी भावनाने अहीं व्यक्त करवामां आवी छे। तो पोयमने आपणे भणीशुं। रिमेम्बर नो मेन आर स्ट्रेन्ज। रिमेम्बर एटले થાય યાદ રહે। નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ લોકો અજાણ્યા નથી। સ્ટ્રેન્જ એટલે શું થાય? અજાણ્યું। અજાણ્યા આપણે કોને કહીએ? કે જે આપણા જાણીતા ન હોય તે। પરંતુ અહીંયા તો આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વ્યક્ત કરીએ છીએ। અહીંયા તો આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર કહીએ છીએ। તો પરિવારમાં ક્યારેય કોઈ વ્યક્તિ અજાણ્યા હોતા નથી। રિમેમ્બર એટલે કે યાદ રહે। નો મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે શું થાય? અજાણ્યું, બરાબર। નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ લોકો અજાણ્યા નથી। નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ વિદેશ નથી। બધા એક છે, કોઈ દેશ વિદેશ નથી। બિનીથ ઓલ યુનિફોર્મ્સ, યુનિફોર્મ્સ એટલે થાય ગણવેશ, ઓલ એટલે કે દરેક, બિનીથ એટલે કે નીચે અથવા તો ભીતરમાં। દરેક યુનિફોર્મ્સની નીચે અ સિંગલ બોડી બ્રિધિઝ, સિંગલ બોડી એટલે કે એક શરીર, અને બ્રિધિઝ એટલે કે શ્વસે છે અથવા તો શ્વાસ લે છે। બિનીથ ઓલ યુનિફોર્મ્સ, દરેક યુનિફોર્મ્સની નીચે એક શરીર શ્વાસ લે છે। હા, બધાના યુનિફોર્મ્સ અલગ અલગ છે, બરાબર। યુનિફોર્મ્સથી આઈડેન્ટિટી થાય છે કે આ ભારતનો છે, આ અમેરિકાનો છે, બરાબર। પરંતુ બધા યુનિફોર્મ્સની નીચે એક જ શરીર શ્વાસ લે છે। Like ours, the land our brother walk upon, like ours પણ આને તમે પ્રોનાઉન્સિએશન કરી શકો છો, like ours, બરાબર। Like ours પણ કરી શકાય છે। Like ours, the land our brother walk upon, like એટલે થાય ની જેમ, બરાબર। Like એટલે શું થશે? એઝ અને લાઇકનો ઉપયોગ ની જેમ એવું દર્શાવવા માટે થાય છે। લાઇક અવર્સ એટલે કે આપણી જેમ, ધ લેન્ડ એટલે કે ભૂમિ અથવા તો જમીન, અવર બ્રધર વોક અપોન, આપણી જેમ, આપણે જે ભૂમિ ઉપર ચાલીએ છીએ એ ભૂમિ પર આપણી જેમ જ આપણા બાંધવો ચાલે છે। જે ભૂમિ ઉપર આપણે ચાલીએ છીએ એ જ ભૂમિ ઉપર આપણા બાંધવો ચાલે છે। ઇઝ અર્થ લાઇક ધીસ, ધીસ એટલે આ, બરાબર, અર્થ એટલે પૃથ્વી। આ એ જ પૃથ્વી છે ઇન વિચ વી ઓલ શેલ લાય, વિચ એટલે જેમાં, લાય એટલે પોઢી જવું અથવા તો મૃત્યુ પામવું। આ એ જ પૃથ્વી છે જેમાં આપણે સૌ પોઢી જઈશું અથવા તો મૃત્યુ પામીશું। ફરીવાર અહીંયા સુધીનું જોઈએ। રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, યાદ રહે કોઈ લોકો અજાણ્યા નથી। નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ વિદેશ નથી। બિનીથ ઓલ યુનિફોર્મ્સ, દરેક ગણવેશ અથવા તો યુનિફોર્મ્સની નીચે અ સિંગલ બોડી બ્રિધિસ, માત્ર એક શરીર શ્વાસ લે છે। દરેક યુનિફોર્મ્સની નીચે એક શરીર શ્વાસ લે છે। લાઇક અવર્સ આપણી જેમ, આપણે જે ભૂમિ ઉપર ચાલીએ છીએ એ ભૂમિ ઉપર આપણા બાંધવો ચાલે છે। આ એ જ પૃથ્વી છે જેમાં આપણે સૌ એક દિવસ મૃત્યુ પામીશું। જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, કોઈ અમર છે નહીં। એ ગમે તે ક્ષેત્રની અંદર રહેતા હોય કોઈ વ્યક્તિ અમર છે નહીં। આખરે તો બધા ઈશ્વરનું સર્જન છે, ગોડનું ક્રિએશન છે। ધી ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તે લોકો પણ, ધી એટલે કે તેઓ, ટુ એટલે પણ, અહીંયા ટુ અતિશયતા નથી દર્શાવતું, કારણ કે ટુ જે છે એનો મિનિંગ અહીંયા પણ એવો થાય છે। આપણે સોલ્વિંગ રિઝલ્ટની અંદર ટુની વાત કરી, એ ટુની અહીંયા વાત છે નહીં, એની સાથે ઇન્ફિનિટિવ ટુ પણ આવે છે, બરાબર। અહીંયા ખાલી ટુ છે એટલે એનો મિનિંગ થશે પણ। ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તે લોકો પણ આપણી જેમ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે। અવેર એટલે થાય વાકેફ। જો આપણે જેમ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છીએ તેમ તે લોકો પણ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે। એનું જીવન પણ આના વગર શક્ય છે નહીં, બરાબર। જેમ આપણું જીવન આના વગર શક્ય નથી તેમ તેમનું જીવન પણ શક્ય નથી, મીન્સ કે બધા આનાથી વાકેફ છે। આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, સ્ટાર્વડ એટલે થાય ભૂખે મરવું,
लॉन्ग विंटर एटले लांबू शियाळो, वॉर एटले थाय युद्ध, फेड एटले पोषण थवू, पीसफुल एटले थाय शातादायक अने हार्वेस्ट एटले थाय फसल। बराबर, જ્યારે યુદ્ધનો સમય ના હોય ત્યારે તેઓ પણ આપણી જેમ શાંતિથી ખેતી કરી અને જે પાક આવે છે એના દ્વારા એનું પોષણ કરે છે, મીન્સ કે શાંતિથી ખેતી કરી અને પોતે ખાઈ પીને રહે છે જ્યારે યુદ્ધનો સમય હોતો નથી ત્યારે। બરાબર, આર ફીડ બાય પીસફુલ હાર્વેસ્ટ, મીન્સ કે જ્યારે યુદ્ધનો સમય નથી હોતો ત્યારે એ લોકો શાંતિથી આપણી જેમ જ તે ખેતી કરીને જે ફસલ આવે છે એનાથી એનું પોષણ કરે છે અથવા તો એ ખાઈને રહે છે। બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, યુદ્ધનો સમય હોય એ પરિસ્થિતિ કેવી હોય તો લોંગ વિન્ટર સ્ટાર્વડ જેવી હોય, મીન્સ કે જાણે કે અમુક દેશોમાં તમે જોયું હશે કે માઇનસ ડિગ્રીની અંદર તાપમાન જતું રહે, ખાવા પીવાની કંઈ પણ વસ્તુ મળે અને બધું જામી જાય। બરાબર, એ કન્ડિશન કેવી હોય તો એ કન્ડિશન જે છે એ આ લાંબો સમય જે શિયાળો ચાલ્યો હોય, સોરી, એ યુદ્ધ જેવી કન્ડિશન હોય કે યુદ્ધમાં કેમ આપણને કંઈ પણ વસ્તુ જમવા માટે ન મળે, કંઈ પણ વસ્તુ આપણને મળે નહીં, એ રીતના અહીંયા જે વિદેશની અંદર, સોરી, કે જ્યારે વિદેશની અંદર આવી પરિસ્થિતિ હોય કે માઇનસ ડિગ્રીની અંદર તાપમાન જતું રહે ત્યારે યુદ્ધ જેવી એક પ્રકારની પરિસ્થિતિ હોય, તો જેવી યુદ્ધની અંદર પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ શેમાં હોય તો વિન્ટર, મીન્સ કે લોંગ વિન્ટર જ્યારે હોય છે ત્યારે એવી પરિસ્થિતિ હોય છે। તો જેમ આપણે યુદ્ધ ન હોય, યુદ્ધનો સમય ન હોય ત્યારે આપણે શાતાદાયક ફસલથી આપણું પોષણ કરીએ છીએ, એમ એ લોકો પણ શાતાદાયક ફસલથી એનું પોષણ કરે છે। યુદ્ધમાં આપણે જેવી પરિસ્થિતિ હોય તેવી પરિસ્થિતિ તે લોકોની પણ હોય છે, ત્યારે એને પણ ભૂખે મરવું પડે છે જેમ આપણે મરીએ છીએ, મીન્સ કે બંનેની સમાનતા છે, બંનેને સરખી કન્ડિશન જે છે એ જોવા મળે છે। ધેર હેન્ડ્સ આર અવર્સ, તેના હાથ આપણા હાથ જેવા છે, એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નો ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, તેઓના હાથ જે અન્ય ક્ષેત્રમાં રહેલા છે એના હાથ પણ આપણા હાથ જેવા છે। બધા જ વ્યક્તિ જ્યારે શ્રમ કરે છે, મહેનત કરે છે ત્યારે તેને કંઈક પ્રાપ્ત થાય છે, બેઠા બેઠા એવું નથી કે ભારતમાં રહે એને શ્રમ કરવો પડે, વિદેશમાં હોય એને શ્રમ ન કરવો પડે, દરેક લોકોએ સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે અને એ મહેનત દ્વારા જે છે એને કંઈક પ્રાપ્ત થતું હોય છે। બરાબર, તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ધેર હેન્ડ્સ આર અવર્સ, તેના હાથ આપણા હાથ જેવા છે, એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને એની રેખા જે છે, લાઇન્સ એટલે શું થાય, રેખામાં આપણે ઉકેલી શકીએ છીએ અથવા તો આપણને વંચાય છે, અ લેબર એક એવો શ્રમ, જેમ આપણી રેખાઓમાં આપણને એક શ્રમ જોવા મળે છે એમની રેખાઓમાં આપણને એક શ્રમ ઉકેલાય છે, નો ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, જે આપણા શ્રમથી અલગ છે નહીં। Remember, they have eyes like ours that wake or sleep. યાદ રહે તેમની આંખો આપણી આંખ જેવી જ છે, હા ચીન હોય તો આંખની સાઈઝ થોડીક નાની હોય પણ આંખ તો આપણા જેવી જ છે, તેમની આંખો પણ આપણા આંખ જેવી છે કે જે જાગે છે અને સૂવે છે, તેઓ પણ જે છે એમની આંખ કોના જેવી છે તો આપણા આંખ જેવી છે કે જાગે છે અને સૂવે, જાગે છે કે સૂવે છે, એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ, અને એ જ પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય જેવું આપણી પાસે છે એવું તેમની પાસે પણ છે। અહીંયા સ્ટ્રેન્થ એટલે સામર્થ્ય પણ થશે, સ્ટ્રેન્થ એટલે શક્તિ પણ થાય, એ જ શક્તિ કે એ જ પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય જેવું આપણી પાસે છે એવું એમની પાસે પણ છે। એન્ડ એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક જમીન પર અથવા તો દરેક ભૂમિ પર એક સમાન જીવન છે, દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જેનાથી આપણે બધા વાકેફ છીએ, રેકગ્નાઇઝ એટલે શું થાય વાકેફ, અને અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય સમજવું, બરાબર, જેનાથી આપણે બધા વાકેફ છીએ અને આપણે એને સમજીએ છીએ। લેટ્સ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ, જો અહીંયા વેન એવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરાબર, વેન હોય ને તો જ્યારે એવું થાય, પણ વેન એવર હોય, બરાબર, કન્જક્શન તરીકે વેન આવે તો એનો મિનિંગ થાય જ્યારે, બરાબર, પણ અહીંયા વેન એવર આપેલું છે એટલે થશે જ્યારે જ્યારે, અનિશ્ચિતતા દર્શાવવામાં આવે છે। લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ, વેન એવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિકારો, કારણ કે વિશ્વની અંદર રહેલા બધા આપણા શું છે, બાંધવો છે, બરાબર, જ્યારે જ્યારે તમને કોઈ દ્વારા પ્રોવોક કરવામાં આવે, ઉશ્કેરવામાં આવે, તમને કહેવામાં આવે કે તમારા બાંધવોને તમે ધિકારો, ઇટ ઇઝ અવર સેલ્વિસ ધેટ વી શેલ ડિસ્પસિસ બીટ્રી કન્ડેમ, ત્યારે આપણી જાતે આપણે એને શું કરવું પડશે, જો
તો ડિસ્પોઝિસ એટલે થાય વંચિત રાખવું, બિટ્રે એટલે થાય દગો, કન્ડેમ એટલે થાય વખોડી કાઢવું અથવા તો કોઈના વિશે ખરાબ બોલવું, કોઈની નિંદા કરવી, બરાબર. તો ત્યારે આપણે આપણી જાતે શું કરવું જોઈએ? જો તમે કોઈને ડિસ્પોઝિસ કરશો, તમે કોઈને કોઈ પણ રાઇટ્સથી વંચિત રાખશો, તમે કોઈ પણ બાબતથી કોઈને વંચિત રાખશો તો એ લોકો તમને એ બાબતથી વંચિત રાખશે. તમે કોઈને બિટ્રે એટલે કે દગો કરશો કોઈની સાથે તો એ લોકો તમારી સાથે દગો કરશે. તમે કોઈને કન્ડેમ કરશો, વખોડી કાઢશો, તમે કોઈના વિશે ખરાબ બોલશો તો એ લોકો તમારા વિશે પણ એવું બોલશે. આખરે શું થશે? યુદ્ધનું સર્જન થશે, બરાબર. કારણ કે વ્યક્તિ પોતાને બીજા માટે જો આવું બોલશે, બીજાને કોઈ બાબતથી વંચિત રાખશે, બીજાને દગો દેવાની ભાવના રાખશે કે બીજાની બાબતોને વખોડી કાઢશે અથવા તો એમને કોઈ પણ બાબતે જે છે એની નિંદા કરશે, તો સામેવાળા વ્યક્તિ ક્યારેય એને સહન કરશે નહીં. એ લોકો પણ એમની સાથે એવું કરશે ને, આ બંને વચ્ચે શું થશે? યુદ્ધનો માહોલ સર્જાશે. વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. જ્યારે આપણે અન્ય, રિમેમ્બર એટલે કે યાદ રહે, જ્યારે અન્યની સામે આપણે હથિયાર ઉગામીએ છીએ અથવા તો હથિયાર ઉપાડીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે શું થાય? પ્રદૂષિત કરવું, બરાબર. જ્યારે પણ આપણે અન્યની સામે હથિયાર ઉગામીએ છીએ ત્યારે આપણી આ માનવ ધરતીને, આપણે આ માનવ ધરતી છે એને આપણે ડિફાઇલ કરીએ છીએ એટલે કે પ્રદૂષિત કરીએ છીએ. જ્યારે પણ આપણે અન્યની સામે હથિયાર ઉગામીએ છીએ, અન્યની સામે આપણે હથિયાર ઉપાડીએ છીએ ત્યારે આપણી આ માનવ ધરતીને આપણે શું કરીએ છીએ? પ્રદૂષિત કરીએ છીએ. આપણી આ માનવ ધરતીને આપણે પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્થ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરીચ ધ ઇનોસેન્સ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. ઇટ ઇઝ અવર હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. મીન્સ કે આપણે આપણી માનવ ધરતીને પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. અહીંયા જુઓ, અવર હેલ ઓફ ફાયર એવું કીધેલું છે. હેલ કોના માટે શબ્દ વપરાયેલો છે? તો યુદ્ધની જે પરિસ્થિતિ છે, યુદ્ધનું જે યુદ્ધ છે એના માટે વપરાયેલો છે. મીન્સ કે યુદ્ધ માટે હેલ એવો શબ્દ વપરાયેલો છે. હેલ્સ એટલે થાય નર્ક, બરાબર. તો યુદ્ધની જે પરિસ્થિતિ છે એ કોના જેવી છે? નર્ક જેવી છે. કે નર્કની અગ્નિ, જેમ નર્કની અગ્નિ અને એની ધૂળ, ઇનોસેન્સ ઓફ એર દેટ એવરીવેર અવર ઓન, મીન્સ કે જે આપણી સર્વવ્યાપી નિર્દોષતાની હવા છે એને શું કરી નાખે છે? આઉટરેજ કરી નાખે છે. શું કરે છે? એને અતિક્રમી જાય છે. અવર હેલ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ અવર ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. જે આ નર્કની અગ્નિ છે અને જે આ ધૂળ છે એ આપણી નિર્દોષતાની હવાને ખતમ કરી નાખે છે. આઉટરેજ એટલે અતિક્રમી જવું પણ થાય, આઉટરેજ એટલે ખતમ કરી નાખવું પણ થાય, બરાબર. તો આપણી જે આ નર્કની હવા, જે અગ્નિ છે સોરી, અને જે ધૂળ છે એ આપણા નિર્દોષતાની હવાને સર્વવ્યાપી, એવરીવેર એટલે શું થાય? સર્વવ્યાપી આપણી નિર્દોષતાને ખતમ કરી નાખે છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રહે, કોઈ લોકો વિદેશી નથી અને કોઈ દેશ અજાણ્યો નથી. કારણ કે આપણા માટે બધા વસુધૈવ કુટુંબકમની અંદર માનીએ છીએ એટલે બધા લોકો આપણા માટે એક કુટુંબ છે, એક પરિવાર છે.